બરોડા મેનેજમેન્ટ એસોસિએશનમાં દર શુક્રવારે સાંજે 6:30 થી 7:30 આપણે ટોક શોનું આયોજન કરીએ છીએ, જે બિલકુલ નિઃશુલ્ક હોય છે, ફ્રી ઓફ ચાર્જ હોય છે. ને એમાં આપણે આ મહિનામાં હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ્સ કર્યા હતા. આજે ડોક્ટર બર્ડ્સ આવ્યા છે અહીંયા અને એમને કેન્સર વિશે બહુ જ સરસ માહિતી આપી છે. કહેવા માંગુ છું કે કેન્સરના જે વધતા ઇન્સિડન્સ છે ને, એની સામે એની અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે. તો કેન્સર માટેની અવેરનેસ પ્રોપર સમાજમાં ક્રિએટ કરવામાં આવે અને હેલ્ધી લાઇફસ્ટાઈલને કાઢવામાં આવે, જેમ કે આપણે પેસ્ટિસાઇડ્સવાળા ફૂડ લઈએ છીએ, ડીઝલ ફ્યુમ્સવાળું શ્વાસ લઈએ છીએ, તો એ બધાને કારણે કેન્સર થવાની શક્યતા ઘણી છે. આપણી લાઈફમાં એક્સરસાઇઝ બિલકુલ નથી, સેડેન્ટરી લાઇફસ્ટાઈલ જીવીએ છીએ, ઓબેસિટી છે, બીજું ટોબેકો આલ્કોહોલ છે. સો આ બધા રિસ્ક ફેક્ટર્સને જો આપણે કાઢી શકીએ તો સમાજમાંથી કેન્સરનું પ્રમાણ 80% જેટલું ઘટાડી શકાય. મોબાઈલથી પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ ક્રિએટ થાય છે, ને એવું કહેવાય છે કે મોબાઈલના એક્સેસ યુઝને કારણે કેન્સર થવાની, એસ્પેશિયલી બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા વધી જાય છે. પણ હજી પણ એ ડેટા પ્રીમેચ્યોર છે અને એના સ્ટડી ચાલી રહ્યા છે. સો ફાઇનલ આન્સર આવે ત્યાં સુધી એવું કોન્ક્રીટલી ના કહી શકાય કે મોબાઈલનું યુઝ હાર્મફુલ છે, પણ લેબોરેટરીમાં એવું પ્રૂવ થયું છે કે એ મોબાઈલના રેડિયેશનને કારણે કેન્સર થવાની શક્યતા વધારે છે. So, I am fortunate to have been invited by Baroda Management Association. અને આવા અવેરનેસ પ્રોગ્રામ જ્યારે પણ હશે ત્યારે આઈ ફીલ માય સેલ્ફ લકી ટુ શેર માય થોટ્સ એન્ડ ગાઈડલાઇન્સ ઓફ કેન્સર વિથ કોમન પબ્લિક. સમાજમાં જેટલી અવેરનેસ ક્રિએટ કરી શકાય આવી રીતે, તો એ સમાજને ઉપયોગી રહેશે. હું મારી જાતને લકી કહીશ.